દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. ઉદાહરણ નંબર 5.3 આમાં ચાર પ્રશ્નો છે. એ ચારે ચાર પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે, જો ગજિયા ચુંબકના તેની લંબાઈને અનુરૂપ અને તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે? ગજિયા ચુંબકના તેની લંબાઈને અનુરૂપ અને લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે? પહેલાનો જવાબ લખી લઈએ, પછી બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. લંબાઈને અનુરૂપ ભાગ કરતા એનો અર્થ શું થયો કે આ ગજ્ય ચુંબક છે, એનો એન ધ્રુવ છે, એનો એસ ધ્રુવ છે, એને આપણે વચ્ચેથી કાપી લઈએ, બે ભાગ કરી દઈએ. બે ભાગ કરીશું તો એક આ પ્રમાણે બનશે, બીજો આ પ્રમાણે બનશે. એક એન છે, બીજો એસ છે. એસ ની સામે શું બનશે? એન. એન ની સામે શું બનશે? એસ. ખ્યાલ આવે? હવે તમે પોતે જુઓ કે એન અને એસ છે એમાંથી બે ભાગ પડી ગયા તો લંબાઈ કેટલી થઈ ગઈ? ધારો કે લંબાઈ કેટલી હતી? 2L. તો લંબાઈ કેટલી થઈ ગઈ? L/2. ઓકે, લંબાઈ તો L/2 થઈ ગઈ, પરંતુ એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની વ્યાખ્યા શું છે? 2L×QM થશે ને. આના માટે 2L×QM અને નવા માટે M′L×QM. M′ કેટલું થઈ જશે? M/2. ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જાય? 38. જે ધ્રુવમાન બદલાશે નહીં, ધ્રુવમાન QM બદલાશે નહીં. આ પહેલો ભાગ છે, A નો પહેલો ભાગ. આ A એનો પહેલો ભાગ. બીજો ભાગ, લંબાઈને સમાંતર ભાગ કરતા એનો અર્થ કે આપણો ગજ્ય ચુંબક આ રહ્યો. એન એસ બે કટ કરે, લંબાઈને સમાંતર. લંબાઈને સમાંતર મતલબ એક ભાગ આ રીતે થશે. એન અને એસ બીજો ભાગ પણ આ રીતે થશે. એન અને એસ અને લંબાઈ કેટલી? 2L. ઓકે, એમ કેટલો થશે આના માટે? 2L×QM થશે. જ્યારે અહીંયા M′ બરાબર લંબાઈ તો 2L રહે છે, પણ આ કેટલું થશે? QM/2. આનું ધ્રુવમાન પણ કેટલું થશે? કારણ કે બે ભાગ ધ્રુવમાંથી થઈ જાય છે, ખ્યાલ આવે છે ને? એના એક્ઝેક્ટ ધ્રુવમાંથી, આ જે ધ્રુવ છે ધ્રુવમાંથી બે ભાગ થાય છે. M′ બરાબર લંબાઈ 2L, પણ અહીંયા QM/2. 2 કેન્સલ. M′ બરાબર કેટલું થશે? M/2. મતલબ ધ્રુવમાન પણ અડધું થાય છે અને ડાયપોલ મોમેન્ટ પણ અડધી થાય છે. અહીં
ધ્રુવમાન પણ અડધું થશે. મતલબ ક્યુ ડેસ એમ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ એમ બાય ટુ. યાદ રહેશે ને, ધ્રુવમાન પણ અડધું થાય છે અને ડાયપોલ મોમેન્ટ પણ અડધી થાય છે. બીજો પ્રશ્ન કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. આ વાતને થોડુંક વિઝ્યુલાઇઝ કરી દઈએ. આ બી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે. ધારો કે આપણી પાસે આ રીતે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તમે ચુંબકીય સોય મૂકો તો એના એન પોલ પર આ દિશામાં લાગશે અને એસ પોલ પર આ દિશામાં લાગશે. બે બળો છે, બે બળોની દિશા કેવી છે? વિરોધી દિશા છે. એટલે પરિણામી બળ તો ઝીરો થશે, એટલે સ્થાનાંતર નહીં થાય, પણ એક રેખાસ્થ નથી એટલે ટોર્ક લાગશે. સમજો છો ને તમે? કારણ કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એટલે એન ઉપર અને એસ ઉપર સમાન બળ લાગે છે. વિરુદ્ધ દિશામાં હોય ને એક જ ઓબ્જેક્ટ પર બે સમાન બળો વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે પરિણામી બળ શૂન્ય હશે, પરંતુ એક રેખાસ્થ ન હોવાથી બળ યુગ્મ બને છે અને એ બળ યુગ્મ શું કરે છે? ટોર્ક ઉત્પન્ન કરે છે. ખ્યાલ આવે છે ને તમને? અહીંયા લખી દઈએ, સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય પર બે બળો સમાન અને વિરુદ્ધ દિશામાં લાગતા હોવાથી પરિણામી બળ કેટલું થાય છે? શૂન્ય થાય છે. પરંતુ એક રેખાસ્થ ન હોવાથી શું અનુભવે છે? ટોર્ક અનુભવે છે. બીજું, જો તમે અહીંયા આગળ કહ્યું છે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. આ ગજિયા ચુંબક લઈ લીધો આપણે, ગજિયા ચુંબક છે ને એ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એટલે અહીંયા આગળ જ્યારે તમે ખીલીને મૂકવામાં આવો છો તો ખીલી છે ને એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, મતલબ એન તરફ પોતાનો એસ પોલ બનાવે, એસ તરફ પોતાનો એન પોલ બનાવે. તમે જ્યારે ડાય પેરા અને ફેરા મેગ્નેટિઝમ ભણશો ને ત્યારે એને સૂક્ષ્મ લેવલે તમે જોશો ને ખીલીને, તો ખીલી વાસ્તવમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે ખબર છે? હા, એના ડોમેન્સ હોય છે. શું હોય છે? એના ડોમેન્સ હોય છે. ને બધા ડોમેન્સ કેવા હોય છે? એક જ દિશામાં થઈ જાય. ઓકે, ફરી જાય છે આ દિશામાં. ને બધા ડોમેન એક જ દિશામાં થાય છે એટલે આ એન બને છે અને આ એસ બને છે એટલે આ શું થાય છે? આકર્ષણ છે. શું થશે? આકર્ષણ છે. ચુંબકીય અથવા ગજિયા ચુંબકની નજીક નજીક ખીલી મૂકતા તેના બધા જ ડોમેન એવી રીતે ગોઠવાય છે કે
કે જેથી એન પાસે એસ ધ્રુવ રચાય, પરિણામે ટોર્ક ઉપરાંત બળ પણ અનુભવે છે. ઓકે, આપણો ત્રીજો પ્રશ્ન, શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? યાદ રાખો કે ચુંબકીય ક્ષેત્ર બનવું એનો અર્થ શું થયો? ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું નિર્માણ થવું. ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા કમ્પ્લીટ લૂપ હોય. જ્યાંથી બહાર આવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એને આપણે એન ધ્રુવ કહીએ, ને જ્યાં અંદર પ્રવેશે એને આપણે એસ ધ્રુવ કહીએ છીએ. સ્પેશિયલી ગજિયા ચુંબક માટે આપણે ભણી ગયા છીએ, બરાબર. પરંતુ અહીંયા યાદ રાખશો કે જે એક ટોરોઇડનો ઉલ્લેખ પણ કરેલો છે અહીંયા આગળ પ્રશ્નમાં, ટોરોઇડ, ટોરોઇડ એટલે સોલેનોઇડ. સોલેનોઇડ હતું ત્યારે એની એક તરફ એન ધ્રુવ હતો અને બીજી તરફ એસ ધ્રુવ હતો, પણ જ્યારે એને વાળી દીધું અને સર્કલ બનાવી દીધું, તેનો એન ધ્રુવ એસ ધ્રુવ પાસે ગોઠવી દીધો, હવે બંને એક જ જગ્યાએ છે. ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવતી જ નથી, એ કેવી થાય છે? અંદર થઈને જ નીકળી જાય છે, અંદર થઈને ફરી પાછી, મતલબ કમ્પ્લીટ લૂપ બની જાય છે. અને આ કમ્પ્લીટ લૂપ બને છે એનો અર્થ શું થયો? કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ વગર કામ કરે છે ટોરોઇડના સંદર્ભમાં. પહેલા આપણે જવાબ લખી દઈએ. સી નો જવાબ, દરેક વખતે ચુંબકીય ક્ષેત્ર માટે ધ્રુવો જરૂરી નથી. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એના માટે ધ્રુવો જરૂરી છે, તો ધ્રુવો જરૂરી નથી. કારણ શું છે? તો કારણ આપણે ટોરોઇડના સંદર્ભમાં લઈ લઈએ, ટોરોઇડ બનાવી દઈએ. હવે જો અહીંયાથી અંદર જાય છે, અહીંયાથી પ્રવાહ અંદર જાય છે, અહીંયાથી બહાર આવે છે, બરાબર. વિચારો કે ટોરોઇડ જ્યારે સોલેનોઇડ હતું ત્યારે એના એક ભાગમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવતી હતી, આ ભાગને આપણે એન કહેતા હતા, જ્યાંથી અંદર પ્રવેશતી હતી આને એસ કહેતા હતા, અને બહારની તરફ આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખા ગતિ કરતી. પરંતુ હવે જયારે તમે એને બંને એન્ડ જોડી દો છો, તમે એન અને એસ નું અસ્તિત્વ તો છે જ નહીં, અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે પણ એન અને એસ નું અસ્તિત્વ છે નથી. તો ટોરોઇડ એટલે કે સોલેનોઇડ ના બંને છેડા જોડવાથી હવે એની અંદર ઉત્પન્ન થયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ ફરીને આમ આવે, એટલે એનું કમ્પ્લીટ લૂપ થઈ ગયું. એને લૂપ બનાવવા માટે અન્ય જગ્યા ક્યાંય ફરવાની જરૂર હોતી નથી. અહીંયા કોઈ એન કે એસ ધ્રુવ આપણે ડિફાઈન કરી શકતા નથી, કારણ કે આપણે એન અને એસ ધ્રુવ ને ઓલરેડી એક જ બિંદુએ મૂકી દીધા છે. ઓકે, તો એક જ બિંદુ મૂકવાથી ચુંબકીય ક્ષેત્ર રેખા તો એ જ બિંદુએ કમ્પ્લીટ લૂપ મળી રહે છે. તો આપણે લખી શકીએ અહીં
ટોરોઇડ માં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તેના અંદરના અવકાશમાં પૂર્ણ લૂપ બનાવે છે, છતાં અહીં એમ કે એસ ધ્રુવ નથી. બીજો, ટોરોઇડ ના બહારના વિસ્તારમાં કે અંદરના વિસ્તારમાં બી ની કિંમત કેટલી થાય છે? હંમેશા ઝીરો થાય છે, આપણે સાબિત કર્યું છે. ટોરોઇડ ની ના રિંગ ના અંદરના કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ઝીરો હંમેશા થાય છે. ઠીક છે, કોઈ ટોરોઇડ માં થોડું લીક થતું હોય એ વાત અલગ છે, બાકી મોટા ભાગે ટોરોઇડ વિશે આપણે આટલું સમજાવી શકીએ. ને આના વિશે બહુ ડિટેલમાં આપણે ટોરોઇડ ની થિયરીમાં સમજી ગયા છીએ ને, આપણે પ્રૂફ પણ કરેલું છે. બીજો, હા, આ પ્રશ્નની ચર્ચા આપણે કરી ગયા છીએ. બે એક સરખા લોખંડના ટુકડાઓ એ અને બી આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરી શકશો? જો એક જ ચુંબકિત કરેલો હોય તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે? ખ્યાલ આવે છે ને? બીજો, અહીંયા કહ્યું છે કે એ અને બી સિવાય બીજે ક્યાંય તેને અડાડીને જોવાનું નથી. આ વાતની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ, પ્રશ્ન પણ આવી ગયો. ધારો કે મારી પાસે બે ટુકડા છે, એક લોખંડ છે અને એક છે ગજ્ય ચુંબક. બરાબર, લોખંડ અને ગજ્ય ચુંબક, આપણને પ્રશ્ન જે કહ્યો છે ને છેલ્લો પ્રશ્ન, એની જ ચર્ચા કરીએ છીએ કે એક છે લોખંડ અને એક છે ગજ્ય ચુંબક. આ બંને ટુકડા વિચારો કે લોખંડ ને આની સાથે ચોંટાડશો તો ચોંટી જશે, ગજ્ય ચુંબક ને ચોંટાડશો તો પણ ચોંટી જશે. એને બીજે ક્યાંય લોખંડ સાથે સ્પર્શ નહીં કરાવો, એક બીજા સાથે સ્પર્શ કરાય અને શું તમે કહી શકશો કે કયો લોખંડ છે? કા તો એવું કહી શકશો કે બંને ચુંબકિત કરેલા છે, અથવા તો કોઈ એક હોય તો તે કયો છે અને લોખંડ નો ટુકડો કયો છે? કહી શકશો? કઈ રીતે કહી શકશો? હા, એના સેન્ટરની અંદર. આપણે ગજ્ય ચુંબક અંગે જાણીએ છીએ કે એના સેન્ટરમાં છે ને એ ચુંબકીય ક્ષેત્ર ઝીરો હોય છે. તો જો તમે ગજ્ય ચુંબકને લોખંડના સેન્ટરમાં ચોંટાડો તો ચોંટી જશે, ઉખાડશો એટલે તમારે ઉખાડવું પડે, ચોંટાડશો એટલે ચોંટી જશે, ને ઉખાડશો એટલે તમારે જોર કરીને ઉખાડવું પડે. પરંતુ જો લોખંડને ગજ્ય ચુંબકના સેન્ટરમાં તમે ચોંટાડો તો કશું જ અસર થતી, કારણ કે ગજ્ય ચુંબકના સેન્ટરમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ ચીપકતું નથી. એના પછી આપણે કહી શકીએ કે જો આ અહીંયા લોખંડ છે ને અહીંયા નથી ચોંટતું તો આ ગજ્ય ચુંબક છે ને આ લોખંડ છે. તમે સમજાવી શકો કે નહીં? બરાબર, તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમારે ચુંબકના સંદર્ભમાં સમજાવવાની. તો આ પ્રશ્નનો જવાબ આપણે નોંધી લઈએ. આપણે એ નોંધી લીધું છે બે ટુકડાઓ એ અને બી, આપણે એ અને બી લઈએ. એ અને બી ને એકબીજાની પાસ પાસે અલગ અલગ રીતે લાવો, મતલબ કે આ રીતે લાવો પછી આમ ફેરવીને આ રીતે લાવો. તો જો કોઈ પણ એક રીતે આમ લઈ જતા અપાકર્ષી બળ લાગે તો સમજી જવું કે બંને ચુંબકિત કરેલા છે, કારણ કે બે ચુંબકો વચ્ચે સમાન ધ્રુવો વચ્ચે જ અપાકર્ષણ બળ લાગે તો બંને ચુંબકિત કરેલા છે. ઓકે, અને જો ન લાગે મતલબ આ અહીંયા ચોંટી જાય છે અને આ પણ અહીંયા સ્પર્શે છે તો સમજી જાઓ કે એક ચુંબક છે ને એક લોખંડ છે. હવે વાત આવે છે કે હવે દરેક ટુકડાને બીજા ટુકડાના કેન્દ્રમાં સ્પર્શ કરાવો. આ એ ટુકડો છે, આ બી ટુકડો છે ને આ એ ટુકડો છે, તો બી ટુકડાને એના કેન્દ્રમાં સ્પર્શ કરાવો. તો ધારો કે અહીંયા મેં લખ્યું છે એ પ્રમાણે શું કરે છે? આકર્ષે છે. ઓકે, પછી એ ટુકડાને બીના કેન્દ્રમાં સ્પર્શ કરાવો તો આકર્ષતો નથી.
તો આકર્ષતો નથી એટલે આ શું છે ગજ્ય ચુંબક અને આ શું છે કારણ કે આના કેન્દ્રમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી એટલે આનો ધ્રુવ છે એટલે આના કેન્દ્રમાં તો સ્પર્શ કરો તો ચોંટવાનો છે બરાબર આકર્ષશે તો જો અહીં બી અને એ ના કેન્દ્ર પર ચોંટી જાય છે જ્યારે એ બી ના કેન્દ્ર પર ચોંટતો નથી એટલે કે ગજ્યા ચુંબકના કેન્દ્રમાં બી બરાબર ઝીરો હોય છે આમ અહીં બી ચુંબક છે ને એ ચુંબક નથી ખ્યાલ આવી ગયો મતલબ બી ચુંબક છે ને એ ચુંબક નથી તમે આ રીતે બહુ સરળ ભાષામાં સમજાવી શકો પ્રશ્ન બહુ જ સરળ છે અને સારો છે અને બધા જ વિકલ્પોને તમે વ્યવસ્થિત સમજાવો તો તમે આ દાખલાને ને આ પ્રશ્નોમાં પણ પૂછાય બે માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછી શકે નાના નાના પ્રશ્ન છે બે માર્ક્સમાં પૂછી શકે આ પ્રશ્ન આ ટુકડા વાળો પૂછી શકે પછી આ ટોરોઇડ વાળી વાત પૂછી શકે તમને પછી આ ખીલી અને ગજિયા ચુંબક વાળી વાત પૂછી શકે અહીંયા આગળ બે ટુકડા કરતા એના ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાનમાં શું ફરક પડે એ પણ પૂછી શકે બે માર્ક્સમાં આવા દાખલામાંથી પણ પ્રશ્નો કાઢીને પૂછી શકે એટલે આને દાખલા તરીકે નહીં પણ એક થિયરી અને પ્રશ્ન તરીકે યાદ રાખશો તો તમને સરળતાથી લખી શકશો ઓકે